कॉन्टेक्ट ट्रेसिंग पण करीए छीए, એને 15 દિવસના મોબાઈલ ડેટાના આધારે ક્યાં ક્યાં ફરા છે, કોને કોને મળ્યા છે, પછી એ લોકોને ઇન્ફોર્મેશન પણ આપીએ છીએ કે ભાઈ તમે પણ મહેરબાની કરીને પોતાના ઘરે રહો. એ ઉપરાંત જે પોઝિટિવ આવે છે કેન્ટોનમેન્ટ એરિયા છે એને પણ આપણે સારી રીતે પોલીસ મારફત અને આપણી સેફ રાજકોટ એપ મારફત પણ એ લોકોને ત્યાંના ત્યારે એને કોશિશ કરીએ છીએ. આમાં હવે થોડા ઘણા માણસો જે પાલન કરતા નથી એને દરરોજ આપણે ગુના પણ દાખલ કરીએ છીએ. અને હવે એવા માણસો જો હોમ ક્વોરન્ટાઇન યા માઇક્રો કન્ટેનમેન્ટ છે બહાર નીકળશે એ લોકોને પછી ફેસિલિટી ક્વોરન્ટાઇનમાં મોકલવામાં આવશે એ પણ નક્કી કરા છે. એને સાથ સાથ આપણે રાજકોટ શહેરમાં આજે જ્યારે બધી અનલોકમાં બધી દુકાને બધી સંસ્થા ખુલી ગઈ છે એમાં દરરોજ અમારા છેલ્લા અઠવાડિયામાં અમે 244 જેવા દુકાનો પાનને ગલ્લા યા પછી હોટલનો કેસ કર્યા છે. હવે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એ લોકોની લિસ્ટ મંગાવવામાં આવે છે અને એ લોકો ઉપર અમારા કેસ ઉપરાંત જે એની સત્તા છે એના ઉપર દંડ કરવાની યા બંધ કરવાની જે જોગવાઈ છે એનો પણ કડક રીતે અમલ કરવામાં આવશે. એને સાથ સાથ છેલ્લે અગાઉ રાજકોટમાં અલગ અલગ સોસાયટીઝને અમે વિરદાયા હતા જેને સારી રીતે અમલગીરી કરી હતી. હવે ફરી સે અમે તમામ સોસાયટીઝને ખાસ અનુરોધ કરીએ છીએ કે 23 તારીખ આવતા બુધવાર સુધી તક તમે પોતાની સોસાયટી જો તમે સારી કામગીરી કરી છે સોસાયટીમાં સંક્રમણ અટકાવવા માટે તમારે પોતાની સોસાયટીનું નામ અને સેક્રેટરીનું નામ ડિટેલ પોતાના પોલીસ સ્ટેશનમાં આપો. અમે ફરી સે જોશું કે જે લોકોને સરસ રીતે કામ કરી રહ્યા છે એવી સોસાયટી શહેરમાં જો છે એ લોકોને વેરદામાં આવશે. શું ગુજરાત સરકારે તમામ વિસ્તારની શાંતિ સલામતી સુરક્ષા માટે પાસાના કાયદામાં વટહુકમ આપીને ઉમેરા કર્યા છે જેમાં ઘણી બધી તમામ જગ્યાએ ખાસ કરીને શહેરી વિસ્તારમાં જે મહિલાઓની છેડતી સે લગતા બનાવ છે યા પછી તમારા જુગાર રમતા લોકબાગ છે યા વ્યાજખોરી સે લગતે મુદ્દા છે યા પછી સાયબર ક્રાઇમ કરતા માણસો છે એ માણસો ઉપર પણ હવે પાસાની કડક જોગવાઈ કરવામાં આવેલી છે. અને રાજકોટ શહેર પોલીસે જ્યારે વટહુકમ હમણાં મળવાના કારણે આજે 3 જુગાર વારંવાર જુગાર રમતા માણસોને 3 ઉપર પાસા કર્યા છે અને ભવિષ્યમાં એવા તમામ ગુનેગારો ઉપર જે જાહેરમાં છેડતી કરતા હશે યા પછી વ્યાજખોરીના કામગીરી કરીને લોકોને હેરાન કરતા હશે યા પછી સાયબર ક્રાઇમ આચરીને લોકોને પરેશાન કરતા હશે અને લોકોને ફાઇનાન્શિયલી ફ્રોડ કરતા હશે એવા તમામ ઉપર હવે રાજકોટ શહેરની શાંતિ સલામતી સુરક્ષા માટે પાસાના અધિનિયમ પણ ઉપયોગ કરવામાં આવશે. આમાં અત્યારે અમે 19મી તારીખ છે, નવરાત્રિ 17 ઓક્ટોબરના રોજ છે, આજે પણ આમાં 28 દિવસ કરતાં વધારે સમય બાકી છે. આપણે એવી ઈચ્છા રાખીએ છીએ આપણે સંક્રમણને અટકાવવા માટે વધુમાં વધુ પ્રયત્ન કરીએ અને રાજકોટ શહેરમાં જે અત્યારે થોડો ડાઘ લાગ્યા છે કે ભાઈ ઘણા બધા કોવિડ પોઝિટિવ કેસ આવી રહ્યા છે, અમે મહેનત કરીને બધા કોશિશ કરીએ કે એ સંક્રમણ અટકે અને આપણી રીતે ધીરે ધીરે કરકે વસ્તુ સરસ થતી જાય અને લોકોમાં પણ એવી કોવિડની મહામારી સે દૂર થઈ જાય. એમાં જે પ્રમાણે વસ્તુ આગળ આવશે 28 દિવસ પછી એ પ્રમાણે આગળ કાર્યવાહી કરવામાં આવશે.